આપણે શંકર ભગવાનના મંદિરે ઘણી વખત જઈએ છીએ. શંકર ભગવાનને એક ગામ કે બીજે ગામ જવું હોય તો શાના પર બેસીને જાય ખબર છે? શંકર ભગવાન ઓઠિયા પર બેસે. શંકર ભગવાનના દીકરા કણેશ જેને એક ગામથી બીજે ગામ જવું હોય તો શાના પર બેસીને જાય? જાણો છો, ગણેશજી ઉંદર પર બેસે. આજે તમે ગણેશજીના ઉંદરની વાત સંભળાવો. એક વાર ગણેશજીને બહાર ગામ જવાનું થયું. ઉંદરભાઈને બોલાવીને કરી વાત કે આપણે બહાર ગામ જવાનું છે. ઉંદરભાઈ કહે, ચાલો મહારાજ, બેસી જાઓ મારી ઉપર. અબ ઘડી તમે કહો તે ગામે પહોંચાડી દઉં. ગણેશજી તો ઉંદરભાઈ પર બેઠા. ઉંદરભાઈ ચૂ 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 કરતા જાય ને આજુબાજુ જોતા જાય. ઉંદરભાઈએ તો જરાક વારમાં ગણેશજીને બીજે ગામ પહોંચાડી દીધા. ગણેશજી એ ગામે આખો દિવસ રોકાવું હતું એટલે ઉંદરભાઈ કહે, મહારાજ હું આજુબાજુમાં જરા ફરી આવું, સાંજે પાછું આવી જઈશ, મને ફરવા જવાની રજા આપો ને. ગણેશજી કહે, ભલે, ખુશીથી ફરી આવો. સાથે આ થેલી લેતા જાઓ, આમાં 7 લાડવા છે, તમને કામ લાગશે. લાડવાની થેલી પીઠે મૂકી ઉંદરભાઈ તો ઉપડ્યા ફરવા. ચૂ 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 કરતા જાય ને આજુબાજુ જોતા જાય. રસ્તામાં કોઈ ઘર પૂછે, કોણ છો તમે? તો કહી, હું તો ગણેશજીનો ઉંદર. ચૂ ચૂ ચૂ, હું તો ગણેશજીનો ઉંદર. ઉંદરભાઈ તો ગામની બહાર આવી ગયા. વાદળમાં એમણે જોયું કોઈ ગલોડિયું માથું હલાવી રડતું હતું. ગલોડિયું એટલે કૂતરાનું બચ્ચું. ઉંદરભાઈ ગલોડિયાને પૂછ્યું, ગલોડિયાભાઈ કેમ રડો છો? ગલોડિયું કહે, મારી પાસે એક મીઠી પૂરી હતી, એ લઈને હું અહીં રાતે જમવા આવ્યો. મને ખબર નહીં કે કાવડાભાઈ ક્યાંથી ટપકીને મારી મીઠી પૂરી લઈ ગયા. ઉંદરભાઈ કહે, જુઓ ગલોડિયાભાઈ, તમે રડશો તો એ તમારી પૂરી તો પાછી નહીં મળે. લો આ એક લાડવો તમને આપું છું, લહેરથી જમો. ગલોડિયાભાઈ તો ખુશ ખુશ. એ કહે, તમે કોણ છો એ તો કહો. એટલે ઉંદર કહે, હું તો ગણેશજીનો ઉંદર. ચૂ ચૂ ચૂ, હું તો ગણેશજીનો ઉંદર. ઉંદરભાઈ આગળ ચાલ્યા. ચૂ 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 કરતા જાય ને આજુબાજુ જોતા જાય. રસ્તામાં કોઈ ખેતર પૂછે, કોણ છો તમે? તો કહે, હું તો ગણેશજીનો ઉંદર. ચૂ ચૂ ચૂ, હું તો ગણેશજીનો ઉંદર. ઉંદરભાઈ તો હવે જંગલ પાસે આવી ગયા. અહીં એમણે જોયું તો ઝાડ નીચે એક બોતડું ઊભું રડતું હતું. બોતડું એટલે ઊંટનું બચ્ચું. બોતડાભાઈ તો પાછલા પગ પછાડતા જાય ને રડતા જાય. ઉંદરભાઈએ પાસે જઈને પૂછ્યું, કેમ રડે છો બોતડાભાઈ? બોતડાભાઈ કહે, હું આજે એકલું એકલું ચરવા નીકળ્યું હતું. ચરતા ચરતા આ ઝાડ પાસે જરા ઊંઘ આવી ગઈ, એટલી વાર માટે તું મારા આગલા પગ પર દોરડીથી બાંધી ગઈ. હવે હું ચાલું કે? ઉંદરભાઈ તો એને બાંધેલી દોરડી કાતરવા માંડ્યા. ત્યાં ઝાડ ઉપરથી અવાજ આવ્યો, કોણ છે? દોરડું કાતરતા નહીં, મેં બાંધી છે. ઉંદરભાઈ ઉપર જોયું તો વાંદરા. એ કહે, મેં જરા મજા કરવા બોતડાના પગ બાંધી દીધા છે, એ છોડશો નહીં. મારે હવે એની પૂંછડીની મજા કરવી છે. ઉંદરભાઈ કહે, કોઈને હેરાન કરીને મજા ના કરાય, હું તો દોરડું કાતરીશ કાતરીશ ને કાતરીશ. વાંદરું કહે, કોણ છો તમે? હું તો ગણેશજીનો ઉંદર. ચૂ ચૂ ચૂ, આમ કહીને ઉંદરભાઈ તો દોરડું કાતરી નાખ્યું. બોતડાભાઈ રાજી થયા. ઉંદરભાઈને એને 2 લાડવા આપ્યા એટલે તો વળી વધારે રાજી થયા. લાડવા જોઈને પેલા વાંદરાના મોંમાં પાણી આવી ગયું, પણ ઉંદરભાઈએ એને કંઈ ન આપ્યું. જે બીજાને પચડે એને કોણ લાડ કરે? કોઈ ન કરે. વાંદરું તો મોં ચડાવીને બેઠું રહ્યું ને બોતડાભાઈ તો ભર બપોરે નાચતા કૂદતા પોતાની મમ્મી પાસે દોડી આવ્યા.
ઉંદરભાઈ પાસે હવે લાડવા રહ્યા ચાર. એની થેલી લઈને એ આગળ ચાલવા માંડ્યા. જોઈ જોઈ કરતા જાય ને આજુબાજુ જોતા જાય. રસ્તામાં કોઈ ઝાડ પૂછે, કોણ છો તમે? તો કહી, હું ગણેશજીનો ઉંદર. હું ગણેશજીનો ઉંદર. ઉંદરભાઈ તો હવે જંગલની વચ્ચોવચ્ચ આવી ગયા. જોયું તો રસ્તાની વચમાં એક મદનિયું ઊભું રહેતું હતું. મદનિયું એટલે હાથીનું બચ્ચું. એને ઉંદરભાઈ પૂછ્યું, મદનિયાભાઈ કેમ રડો છો? એની મને ખબર છે, મારી મમ્મી સવારે આ રસ્તે આવશે આવશે ને આવશે. ઉંદરભાઈ કહે, તો સવાર સુધી એટલી જ રહેજો. જંગલ માં મમ્મી ને શોધવા જશો તો અટવાઈ જશો. ત્રણ લાડવા આપ્યા. મદનિયાએ એક પછી એક લાડવા સંઘમાં લઈને મોંમાં પધરાવી દીધા. પછી કહે, હોય તો હજુ એક લાડવો આપો ને. ઉંદરભાઈ છેલ્લો સાતમો લાડુ મદનિયાને આપી દીધો. મદનિયાભાઈ તો ખુશ ખુશ. એ કહે, કોણ છો તમે એ તો કહો. અને જવાબ મળ્યો, હું તો ગણેશજીનો ઉંદર. હું તો ગણેશજીનો ઉંદર. હવે તો સાંજ થવા આવી. ગણેશજી પાસે પાછા પહોંચી જવાનો સમય થયો. ચાલી ચાલીને થાકેલા ઉંદરભાઈને હવે તો કડકડીને ભૂખ લાગી હતી. લાડવા તો ખલાસ થઈ ગયા હતા. એક ગલુડિયાને, બે બોતરાને અને ચાર મદનિયાને આપી દીધેલા. ઉંદરભાઈ બધાની મજા સાંભળતા સાંભળતા જાય ને ચૂચું કરતા જાય. ઉંદરભાઈ જંગલ, ખેતર ને પાગર બતાવીને આવી ગયા ગામમાં ગણેશજીની પાસે. ગણેશજી કહે, મજામાં ને? ક્યાં ફરી આવ્યા ઉંદરભાઈ? ઉંદરભાઈ તો ધીમા અવાજે બધી વાત કરી. એ સાંભળીને ગણેશજી તો ખૂબ જ રાજી થયા. એમણે ઉંદરભાઈને બીજા 11 લાડવા આપ્યા. ઉંદરભાઈ તો એક લાડવો ખાઈને તાજા માજા થઈ ગયા. એટલે એમણે બાકીના 10 લાડવા શેરીમાં લઈ જઈને ભૂલકાઓને વેચવા માંડ્યા. ભૂલકા હશે હશે લાડવા લેતા જાયને પૂછતા જાય, કોણ છો તમે? તો કહે, હું તો ગણેશજીનો ઉંદર.